રાજ્યમાં કોરોનાનો ક્યારે યથાવત છે ત્યારે સાબરકાંઠામાં એસટી મહામંડળ દ્વારા કોરોનાના કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કોરોના કાળ દરમિયાન ગુજરાત એસટી વિભાગના 800 કર્મચારીઓ સંક્રમિત થયા હતા અને તેમાંથી 150 કર્મચારીઓના મોત નિપજ્યા હતા। ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં મુસાફરોને તકલીફ ન પડે તે માટે અમુક રૂટ પર એસટી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી, જેને લઈને ડ્રાઈવર અને કન્ડક્ટર સંક્રમિત થયા હતા। આ બાબતમાં કર્મચારીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે તેમને કોરોના વોરિયર તરીકે જાહેર કરી મળવાપાત્ર લાભોની સહાય લાભોનો સહાય મળવી જોઈએ। આજ રોજ સંકલન અમારા સંકલન સમિતિના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના એસટી કર્મચારીમાં લગભગ 200 કર્મચારીઓ કોરોના સંક્રમિત થવાથી મૃત્યુ પામેલ, જેઓને આજ 12 કલાકે શ્રદ્ધાંજલિ દરેક ગુજરાતના દરેક ડેપો વર્કશોપ ઓફિસ ખાતે પાઠવવામાં આવેલ છે। તેમજ અમારા મેનેજિંગ ડિરેક્ટરશ્રી દ્વારા એસટીના કર્મચારીઓને ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકેની જાહેર કરવા માટેની દરખાસ્ત જે સરકારશ્રીમાં મોકલવામાં આવેલ છે। આજરોજ ગુજરાતના એસટીના કર્મચારી 200 જેવા કોરોના મહામારીના કારણે કાર્ય મૃત્યુ પામેલ છે, તેમને આજરોજ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે। વધુમાં મરનાર આકસ્મિક કોરોના મહામારીના કારણે એસટીના નિગમના કર્મચારીઓ વોરિયર્સમાં જાહેર કરવા માટેની નમ્ર વિનંતી છે।